રોહી મીની રોહે. હર હર મહાદેવ, હરિ ઓમ, જય માતાજી. તો આપણે જમના દોઈ લીધી અને હવે જમના ખાઈશે ખોળ. એટલે રાધાને જમના બે પાસે બાંધા છે, એની માં છે તો ખોળનું તગારું આગું આગું જ લેતી જશે. તો હવે આપણે રાધાને તો અલગથી મૂકવો જોઈએ, અને ગંગાને રોજ આપણે જમનાને ખોળ મૂકીને ત્યારે એક પતિકું તો ખોળ દેવાનો જ બે ટાઈમ, કારણ કે એ બિસાડી જોયા કરે, એને ખોળ આપતા નથી. એને ખોળ આપશું પણ હજી વાર છે થોડીક, અત્યારથી હજી એટલો બધો ખોળ નથી ખવડાવવો, હજી બે મહિના પછી એને ખોળ ખવડાવશું. ગંગા, એટલે ગંગાને ખોળ છે ને હજી વાર છે, પણ તો રોજ બે ટાઈમ થોડોક તો આપવાનું જ, પછી જ આપણે જમનાને મૂકી. આખું બંધ કરી જઈએ આપણે ખંજોરી ને ત્યાં તો. જો અત્યારે આપણે રોપ નીંદવાનું તો ચાલુ થઈ ગયું, પણ આપણા જે સાથીદાર છે આપણા જે જમીનના ભાગમાં એ આપણા મહેશભાઈ આવી જાઓ. એટલે કાલ આખો દિન, આજ બીજો દી થયો ને, આજ પરબાર હજુ આવીને વર્ગી ગયા મરચી નીંદવા. હું કે મહેશભાઈ બધા મોજમાં ને? હું હાલે તમારે અહીંયા કામકાજ કારણ કે હવે ખોળમાં કોક 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 મોટું મોટું મીંડું દેખાવા, અત્યાર લગી તો બહુ વાંધો નહોતો, અને પેલી ફરે તો આપણે દવા સાઈટી હતી એટલે ખોળ બધું આપણું સાફ થઈ ગયું હતું. આમાં આપણે ખોળ એટલું બધું છે નહીં, પણ તેમ છતાં હજી કોક 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 હોય અને આટો માલ લઈને તો વધારે સારું, પછી જરીક વાર લાગે, અને અત્યારે વાર ન લાગે. મેં નહીં, હા અત્યારે દાંતેડી કંઈ જોઈએ નહીં આમાં, અત્યારે આમ સપટી હું આવી જઈ, અને પછી તો દાંતેણી હું ઉપાડી તો બે છોડવા ઓસાઈ થાય અને તમને મજા ન આવે, અને ખોળ હોય ને એટલે થોડોક રોગ આવે, અને આ તમારે અત્યારથી નીંદાઈ જાય તો તમને ફાયદો થઈ જાય ખરો. એમ રોગ નથી ને કાંઈ અત્યારે? અત્યારે તો કાંઈ રોગ નથી, એમ તો ખાલી આમ ડટ્ટાનો ને છોડવો પાણી ફેરવું હોય ને જોઉં છું, સેલ ફેરી હોય ને વરસાદની, એના હિસાબે અમુક છોડવા ડટાણા હોય વરસાદની હિસાબે, પાસતરો છોડવો જે ઉગતો હોય ને, પણ રોપ અત્યારે જ નીંદવાની મજા આવે. પછી આમ લગભગ રોપ તો નીંદો બે વાર પડશે આની પછી, બે વાર કેમ બો પછી બહુ ખોળ ન થાય, ત્યાં તો વાવવાનો ટાઈમ થઈ જાય, વાવવાનો ટાઈમ કરતા સાંયો થઈ જાય ને. હા, એ રોપ મોટો થાય એટલે સાંયો થઈને, સાંયે પછી એટલું બધું ખોળ કઈ ન થાય. આ તડકો પડે ને એટલે એટલી બધી વૈધ ન કરે જો રોપ, નકર તો આમ વાતાવરણ એકદમ સરસ વાદળછાયું હોય તો વધે બહુ. વધવામાં એનો એ પ્રશ્ન નીકળ્યો હે, કે તડકો નીકળ્યો અને થોડુંક વરસાદનું પાણી નીકળ્યું હે, એવું છે. હા, તો ભલે પાણી એને ટાઢું લાગ્યું ગમે જે કઈ થયું હોય, પણ નીકળ્યું હે એમ. હમ, પાછો હજી તો નાનો જ હતો ને કૂણો, એટલે નડે ને કૂણો હજી ઉગતો હોય ને વરસાદ આવે એટલે થોડુંક એને ડેમેજ કરે એમ. એટલે થોડોક એનો કલર ડીમ થઈ ગયો, જોઈને એવો કલર નથી, એટલે જ હું કહું છું રોપનો કલર જોઈને એવો કલર નથી એનો. જો આપણે વાડીએથી ઘરે આવી ગયા, અને ઘરે આવ્યા ને ત્યાં તો અમારા ભાઈ આજ તો વેલા ઉઠી ગયા. કા બોલો? હા, તાર પપ્પા લઈ આવશે, ફોન કર હમણાં, ગોતી દઉં જો. ત્યાં તો અમારો દેવાંશ વેલો ઉઠી ગયો, દેવાંશી દીદી, રૂહી દીદી, કાલ નહીં હોય તો ઉઠતા રોહિતીન દીદી, દેવાંશી દીદી, તો શું કરીશ હે? કાલે તો યોયું જાહે દેવાંશ, હે એકડો કરવા સીજ જાહે. હા, અને હવે આપણે નાસ્તો તો કાલ જાજો બની ગયો, બાકી થોડોક જ છે, એટલે બાકી છે આપણે ખાલી એક માંડવી પાક. દેવાંશીને માંડવી પાક બહુ ભાવે એટલે આપણે એને માંડવી પાકે બનાવી દઈએ એટલે લઈ જાય. જો આપણે દાણા પેલા શેકી લઈ, પછી માંડવી પાક તો ક્યારે બનશે એ હજી મને નથી ખબર, પણ દાણા શેકીને રાખી દે એટલે ફતરી પછી
બા ઉતારી દે નિરાતર ફરે ત્યારે ફોતરી ઉતરે. પેલા કીધું, મેં કીધું કચરા પોતાનું કામ બધું પછી કરું, પેલા દાણા શેકી લો. હો દીકા, અઢાર દિવસ તો હું જ મહેનત માં હતી અને કામ માંથી આવી તને દેવાનસિંહ પપ્પાઈ પડી ગયા મહેનત માં. એવા એવું હે કે આપણે મારા ચીફની લિવિંગ સર્ટિફિકેટની આધાર કાર્ડ ની તારી આધાર કાર્ડ ની મારી પરમિટ ની બધી પાંચ પાંચ ઝેરોક્સ ભેગી દેવાની હે. આપણે જો બધી કમ્પ્લીટ કરી કીધું પીનું મારી દઈ. કાગળિયા બધા પાકા જોઈ, કેટલી ઝેરોક્સ આપડે ત્યારે ફોર્મ ભર્યું ત્યારે પાંચ પાંચ તો દીધી. આપડે ફોટો એક એક એમાં રાખી દેજો. સેફટી બહુ સારી છે સ્કૂલ માં, કારણ કે કોઈને જવાનું જ નહીં. આપડા હગા આવે ને કોઈ કે અમે એને હગા છે એમને મળવા દો તો ઈ ન્યા પ્રશ્ન નહીં. કા અને અમારા દેવાંશ ને બધું હારવા જોઈજો. એને પપ્પા ની બાર દઈ કાગળિયા હરખા કરતા હતા તો બા બાર લઈ જતા હતા, જેલી લઈ જતા હતા તો કઈ નતું જોતું. પછી પાછું જવું જો કોઈ ઝેરક શું કરાવું કે થઈ ગયું બધું. હાલો રૂહી બેન, ના જે અત્યારે બપોર ની રસોઈ માં ટાઈમ ટાઈમ મોડું થઈ ગયું, કારણ કે આમાં ને આમાં છે હરખ છે કે દુઃખ છે એ મને નથી ખબર. બે ભેગું છે એમાં એવું છે કે ભણવા જાય છે તો એના ભવિષ્ય હાટું જાય છે એટલે એ હારું મોકલવી પડે, અને એક વાર દુઃખી છે કે એ બે વયું જાય તો ઘર સુનકાર થઈ જાય, કારણ કે છોકરા વગર નું ઘર સૂનું સૂનું લાગે. એટલે આજ તો બે ભેગું છે, પણ તોય બે ભેગું એમને માયલે રાખશે કાલ હાલ દર, પૂરી નો લોટ બાંધ લીધો, બટેકા નું શાક વગર લીધો, દેવાંશી એક દી શિખંડ સાંભળતું હતું. આપડે ઉનાળા ની સીઝન વહી ગઈ પણ શિખંડ પૂરી નથી બનાવી, એમને શિખંડ ખાધું છે બહુ. એટલે મેં કીધું આજ બનાવી નાખો ને, હવે અમે ચોમાસું આવી ગયું. કૃતિકા ને ભાવે ઈ એક દિવસ પૂરી નું કેતી હતી, તમે કીધું આજ બનાવી જ નાખીએ ને, હવે તો રસ ખાઈ ખાઈ તો ઠાયકા છે, રસ ના વાટકા તો પાછા હામાં આવે છે. હા નથી ખાવો કા દેવાનસિંહ, શિખંડ પૂરી કરી નાખી, રસ તો રોજ ખાય જ છે. અને બા ગોઈંડા કરતા જાય છે, અમારા દેવાનસિંહ પૂરી વણતી જાય છે, પૂરી વણવાનું તો ફાવે કા દેવાનસિંહ. ઈ પાછી એમ કે મને વણવાનું દે, તો એમ કે રોટલી બનાવું, પણ હું કઈ બનાવવા જી દેતી નથી, કામ આપણે એટલું બધું કઈ કરાવતા નથી. ભણો પછી કામ તો આવડી જાય, શીખવાડી દઈશું વેકેશન માં આવશે ત્યારે, અત્યારે ભણવાનું જ છે. તો અત્યારે હરખ છે, આજનો દિવસ કીધું ભલે વણે કઈ વાંધો નહીં. જો આપણે પૂરી તરાઈ ગઈ છે, હવે બે ગાણવા જ રહ્યા છે. પૂરીમાં તો અતિશય તેલ આકરું હોય ત્યારે પૂરી ફૂલે, પૂરી થઈ જાય તેલ ચડી જાય ચોડિયા જેવી, તેલ ચડી જાય પૂરી ખાવાની મજા આવે નહીં. અને પૂરી અને બટેકાનું શાક બની ગયું છે, જો આપણે છોકરાઓ બટેકા નું શાક ખાવે બહુ ભાવતું, હોસ્ટેલ માં જાજી જાજી વાર બટેકા નું શાક જ આવે, એટલે પછી ન્યાથી આવશે ને પાછું અહીંયા આઈટમ કરો ત્યારે બટેકા નું નામ લેતી બંધ થઈ જાય, કારણ કે પડી જાય બટેકા ખાઈ ખાઈ કા. નકર અમારે તો રોહિત દેવાનસિંહ ની તો ફેવરિટ છે ભીંડા નું શાક, પણ એ આપણે ખાઈ જાય
બનાવીને ખવડાવી જેવા ગઈ હાજર કીધું ભીંડા શાક બનાવી નાખી એટલે ખાઈ લે કા ભીંડા શાક હોસ્ટેલમાં ન હોય એમાં આપણે ઘરે બનાવતા હોય એવું તો અમારે કડકડિયું શાક હોય એટલા નહીં તો પૂરું ન પડે કડકડિયું શાક અને કઈ હાવ ખાવા હાટું જ આપણે જીવતા ન હોય ભણવા હાટું જવું જોઈએ કા દેવાય છે ત્યાં ભણવા જ જઈ જ ખાવા થોડા જઈ હા ભણવા જ જઈ છે અને મેઇન પ્રશ્ન તો એ છે કે અમારે દેવાંશી ને લુણી ને હરખ છે જવાનું એટલે એનો આનંદ મને બહુ છે કે હરખ છે ને એને હાલો હવે શ્રીખંડ લઈ આવો પૂરી તૈયાર થઈ ગઈ પણ તાર પપ્પા હજી આવ્યા નથી પાછા ક્યાંક ગયા છે કઈક ઝેરોક્ષ નું થોડુંક બાકી છે ત્યાં હું વચ્ચે માંડવી પાક બનાવી નાખ જો આપણે માંડવી ના દાણા તો સવારે જ શેકી લીધા હતા અને બાયે પછી ફોતરી બધી ઉતાર નાખી એટલે એકદમ બરફી જેવો માંડવી પાક થાય કઈ ઘટે જ નહીં એકદમ સફેદ પેડા જેવો જે કેવું હોય કઈ હાજી કાજુ પસરી કઈ હોય તમને ઠીક લાગે ને અપનાવી લેવાનું માંડવી પાક જામી જાય અને ઠરી જાય રોંઢે પાછો આપડે એને પેકિંગ કરી દેવું પડે ને એટલે મેં જમશું પછી પેલા આ લઈ લો આ તો આખો દિવસ મારો આમ જ જવાનો છે ચાણી આવી ગઈ કે નહી જોઈ લઈને આપડે ચાણી આવી રીતના રકાબી માં નાખીને જોઈ લગભગ તો એવું લાગે છે આવી જ ગઈ છે જો અત્યારે થોડીક ચોમાસું આમ ગાર્યું વાતાવરણ હોય એટલે થોડીક આકરી ચાણી લેવાય એટલે પછી માંડી પાક જામવાનો પ્રશ્ન ન રે અને હવે આપણે આમાં ચાણીમાં માંડવીનો ભૂકો નાખી દઈ માપો માપ બકડ્યું થાય અને પછી કઈ જાજી વાર ગેસે રાખવાનું ન હોય હમણાં લઈ લેવું ઉતારી લેવું ગેસે માંડવી પાક નો ઢેફલા સેજ જાડા હોય ને તો હાલ કાઢીને જો આપણે ત્રાસ માં માંડવી પાક ધારી દીધો જ્યાં ઠરતા 2 કલાક લાગશે ઢેફલા પડતા હા વાર જ લાગે ને જામે ઢેફલા પાડો અને માંડવી પાક તો રૂહી તો એમ કે મને એટલો બધો ન ભાવ પણ દેવાંશી હાટું બનાવ્યો છે એને બહુ ભાવ જેને ભાવ છે ખાહે જામી તો જાહે જો આપણે આમાં બકડીયામાંથી ઉખેડ્યો ને જામી ગયો એટલે ચાણી તો બરોબર આવી ગઈ છે આમાં ઈ બહુ ધ્યાન રાખવું પડે ચાણી નું માંડવી પાક માં જો અત્યારે આપણે દેવાંશી રૂહી ની તૈયારી તો લગભગ કાલે ઈકામાં બેસે ને ત્યાં લગન ખૂટશે જ નહીં અને આપણે અહીંયા અમે શેરી માં સહી છ ઘર એટલે અત્યારે અમારે બેનું જવાના છે એટલે ભાખુ બેહો આવ્યા છે પૂછે એક રૂમ માં રાખે તો કઈ પ્રશ્ન નથી તો ભેગો ખંડક સુ અત્યારે આપણી તૈયારી માં આપણે જુદો જુદો રાખવાનો છે એટલે આ બધું છે ને દેવાંશી ના ગાંઠિયામાં નાખી દૂહી ના અલગ અલગ
માંડી પાક જ છે, બીજો નથી. સફેદ સફેદ ઢેફલા દેખાય ને એટલે એવું લાગે કાજુ કતરી જેવું કામ કરે છે. દેવાન શું છે દેવાન? એવી તૈયારી કરી દેવાની છે. જો આમાં પરદેશ મીઠું, આમાં પરદેશ ચટણી, આમાં પરદેશ સૈસલો મસાલો, અને હજી આમચૂર પાવડર અત્યારે આપણે નથી હાજર, કાલે મોલ માંથી લઈ એકમાં ઈ ભરદેશ. અને ભેગી આપશું આપણે આ ડુંગળી, એટલે એને ભેળ કરવી હોય ને એટલે ભેળ ઘર જેવી સરસ બની જાય. ઈ તો બધું દી દીધું છે, ચાખું ની તો ઈ કઈ ઘટતું નથી. ના એવું તો હોય ને, આ ડુંગળી નિમક ને એવું હોય કે ન હોય આપણે ત્યાં ગયા નથી ને આપણે કઈ ખબર છે ને. આપણે અહીંથી સગવડ કરી મોકલવાની, આપણી છોકરીઓ દુખી થવી જોઈ નહીં. ન્યાની વાત પછી કા દેવાની, એને અહીંયા કહેતી હોય મમ્મી ભેળ ખાવી છે એટલે ન્યાય એવી રીતના ભેળ બનાવી લે. આમચૂર પાવડર હોય ને લીંબુ તો રે ની લાંબો ટાઈમ બગડી જાય, આમચૂર પાવડર થી કટાશ આવી જાય એટલે એની ભેળ સરસ બની જાય. બાકી તો બધું સેવું ચેવડો ની તો બધું છે, હજી ચવાણું લઈ દેવું ભેળ માટે તૈયાર બાર નું એટલે સરસ ભેળ થાય. હજી મોલ માંથી આ બેને છે ને છૂટ દેવાની છે, કાલે જી લેવું હોય લઈએ નાસ્તામાં, નાસ્તો જ બાકી છે. દેવાનસિંહ હવે હજી એક વાર થેલા ચેક કરી લે કે કઈ ભૂલાતું નથી ને, એટલે પછી હવે ત્યાં કઈ પ્રશ્ન નો રે. જો કે ત્યાં કેન્ટીન માં બધું મળતું જ હોય પણ બધું નવું નવું હોય એટલે એને થોડી તકલીફ પડે. યા સી સાપ ગરબી માં આવે એક આપડે સ્ટીલ નો ઘર નો ખોટા કીધું સીસા ની હું ખરીદી કરવી આપણે આગળ હતા. એ હાચવા પાછા નવા લેવાના નવા જ છે એટલે એનાથી તો હાઈલું ગયું એને બે ને, એટલે એ તો વાંધો નહીં એવો. એટલે આપડે બધું ચેક કરી લીધું અને ત્યાં ફોન ની સુવિધા નથી, ટપાલ છે એટલે આપડે ટપાલ એને તો કઈ કંડોળા થી લઈ આવી દીધી છે. મારી નીંદર ઉડી જાય મમ્મી અહીંયા અમને હે ને ગમતું નથી, ખાવું નથી ભાવતું, હું નથી ખાવતું. પણ એવું હોય ને તોય તમે ઘરે ઘૂંટણ ઉતારી જાજો અમારા ખાતી, અને એવું લખજો મમ્મી અમને અહીંયા બહુ સરસ ફોરવે છે અને ખાવું ભાવે છે. થોડુંક જમી લેવાય અને થોડુંક નાસ્તો કરી લેવાય એટલે હાલે ને પેટ ભરાય જાય. પેટ ભરાય તો ખરી ગમે હોય ને જમી લેવાય, સાઈડ નું કઈ નો ખવાય. સાઈડ ના થઈ ને તો નો લેવા, અમે ટપાલ સંભાળી નાખજો. ટપાલ ની તો હું વાત જોઈશ તમારી, અને આ ગોટલી નો મુખવા સજી રહી જતો બેન ને એ કે મમ્મી ગોટલી નો મુખવા શીખ્યા ઈ નાખી દે કે આ ખારો ખારો હોય ને તો મજા આવે. મેં તો કીધું આગળ ઈ નાખી દે કઈ બાકી ના રેવા દે ગમે ખાવા હોય ને ખાઈ લેવાનું માતાજી નામ લે. હા ખાઈ લેવાય, સાઈડ નું તો બધું સારું જ હોય કારણ કે ત્યાં 1800 સંખ્યા છે તો 1800 ને કઈ તકલીફ ન હોય તો તમને બે ને હોય જ નહીં. બધા ન હોય તકલીફ એટલે સારું હોય તો જ હોય ને, તો બધા નો ઘરે વહી જાય. હા આટલી સંખ્યા ન હોય ને સ્કૂલ માં એટલે સ્કૂલ માં કઈ વાંધો ન હોય, આપણે ભણવું હોય તો. આપડે સ્કૂલ નું નામ છે ડોક્ટર સુભાષ પેથલજીભાઈ ચાવડા. હા અને આપને તો અનુભવ છે, ત્યાં છે આપડી એક છોકરી બાકી 4 વર્ષ ત્યાં પણ અત્યારે તેને 12મા ધોરણ માં છે એટલે એની એરે મેં બહુ ફોન માં વાત કરી. એક બીજી છોકરી છે એની એરે મેં ફોન માં વાત કરી પછી આપણે અહીંયા એડમિશન લીધું છે. પેલા વાત કરી લીધી છે આપણે, હાથું હોય તો જ મૂકવાનું નથી, નકર કઈ આપણે એવું નથી મૂકવાનું. અને અમારું રૂહી દેવાન છે તો એવી ડાયું છે ને કોઈ દિવસ જીદ નથી કે એ વિસાડ્યું, ખોટું ન કહેવાય
હવે નિશાળે જાશું એટલે કશું અહીંયા હોય તો આપડે ખીચાતા હોય ને કોઈ દી રેકડી આવે તું એમ કહું ના નથી આવતું એમ નો કે લેવું એમાં રોવાનું ન હોય એ તો જાતે જ હોય દીકરી ભણવા હજી કાલ જવાનું હે એને આરક્ષે મને રોવા એને આવે કઈ વાંધો ન ભણવા જવું ત્યાં તમારે ક્યાં આવી જવું છે પાછા આવવાના છે વેકેશન માં તો બધી તૈયારી થઈ ગઈ રોહી મહિની રોવા